ગુજરાતમાં ઘણા દિવસો પછી ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ વરસાદની સાથે સાથે લોકો માટે મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. મેઘરાજાની બીજી ઇનિંગમાં ખુશીની સાથે સાથે મુસીબતોની વરસાદ થઈ રહી છે. ત્યારે અમદાવાદના ઘણા વિસ્તારો ધોધમાર વરસાદને લીધે તળાવોમાં ફેરવાઈ ગયા છે અને રસ્તાઓના ખાડા ખાબોચાના લીધે શહેરી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો નિકોલ વિસ્તારની જગ્યાએ જગ્યાએ પાણીના ભરાવ અને રસ્તાઓની નબળી હાલતના કારણે નિકોલ વિસ્તારમાં રહેતા લોકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે નિકોલ વિસ્તારમાં આવેલી જાહેર પાર્કિંગ પ્લોટ પણ તળાવમાં ફેરવાઈ ગયું છે, જેના લીધે લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરે એ એક બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. લોકો દ્વારા પ્રશાસનને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી. વરસાદ જે કાંઈ સવારે 5 વાગ્યાનો જે ધીમી ધારે ચાલુ થયો એને માટેનો આ વિસ્તારને અને અમદાવાદની પ્રજા બહુ આનંદમય છે. વાતાવરણના ઠંડક પસરી ખેડૂતને માટે ખૂબ ફાયદો થયો છે. આ વરસાદ જે કાંઈ થયો એ એકંદરે જુઓ તો કાસું સોનું જ પાકેલું છે, પણ સમસ્યા એટલી બધી વિકરાળ થઈ છે કે આજે 1.5 ઇંચ વરસાદની અંદર એક પણ વાહન નિકોલની અંદર આવી એવી પરિસ્થિતિ નથી. ગંદકી એટલી થઈ છે, ગાવનો ત્રાસ એટલો છે. બાકી તો હજી કદાચ 2-4 ઇંચ વરસાદ જો વરસી જાય તો કોઈના ઘરની અંદર ઘર વખરી હાજી રહે એવી પરિસ્થિતિ અહીંયા નથી. અને આજ સુધીમાં તંત્ર એક આંટો મારી જાય એવી ટીવી માધ્યમથી કહેવા માગું છું. ધન્યવાદ. એ આપ દેખ રહે હૈ, ગંગોત્રી સર્કલ હૈ, પૂરા ચોરાયા હૈ, યહાં આવાગમન કા પૂરા વ્યવસ્થા હૈ, પર યે બારિશ કે દિનો મેં આજ પહેલી વાર બારિશ હુઈ હૈ, જીતને મેં યે ઇતના હો ગયા હૈ, 4 સાલ સે કન્ટિન્યુ એસે હી પાણી ભર રહા હૈ યહાં. इसका कोई कॉरपोरेशन वाले कोई भी इसको देख नहीं रहे. 4 साल से रोड ऐसे कैसे पड़ा है, बच्चों वगैरह को कितने जन स्कूटर मोटरसाइकिल पे गिरते हैं, इसका कोई निदान नहीं हो रहा अभी तक. कैमरामैन गजराज सी साथे रेनू पटेल, NS गुजरात न्यूज़, अहमदाबाद.